ચલો વિદ્યાર્થી મિત્રો બધા લાઈવ થઈ ગયા છે, કાલનું અધૂરું કામ શરૂ કરી દઈએ આપણે. ચેપ્ટર 6 રેખા અને ખૂણાઓ, અને એમાં આપણે પ્રેક્ટિસ વર્કનું અધ્યાય 6 માં આપણે પહેલો અને ચોથો દાખલો બાકી હતો. મારી જોડે જૂની પ્રેક્ટિસ બુક છે, જે લોકો નવી પ્રેક્ટિસ બુક લાયા હોય એમાં પણ આનું આ છે, 5% એક ડિફરન્સ હોય, એમાં કઈ બહુ પ્રોબ્લેમ નથી. પ્રશ્ન નંબર આડાવડા હોય, નવી પ્રેક્ટિસ બુકમાં પહેલો પ્રશ્ન ખરા ખોટા છે, મારામાં ચોથો પ્રશ્ન ખરા ખોટા છે, એની ચિંતા કરવાની જરૂર નથી. સ્ટાર્ટ કરીએ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. પ્રશ્ન 1, સ્વાધ્યાય 6. બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને ખાલી જગ્યા કહેવાય છે. બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. સરળ કોણનું માપ, સરળ કોણ સીધે સીધી લાઈન, સરળ કોણનું માપ જે ખૂણાનું માપ 180 અને 360 ની વચ્ચે હોય તે ખૂણાને ખાલી જગ્યા કહેવાય. આ બધું આપણે આગળ ભણી જ ગયેલા છીએ. જે ખૂણાનું માપ 180 ને વિપરીત કોણ કહે છે. રેખીક જોડના ખૂણાનો સરવાળો ખાલી જગ્યા થાય. રેખીક જોડના ખૂણાનો સરવાળો 180° થાય. પરસ્પર છેદતી બે રેખાની બનતા અભિકોણ ખાલી જગ્યા હોય છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો ના માપ સરખા હોય, પણ તમને એવું કીધું અભિકોણો ખાલી જગ્યા હોય છે, માપ સરખા હોય અને ગણિતની ભાષામાં કહેવાય એકરૂપ હોય છે. એક છેદિકા બે સમાંતર રેખાને છેદે તો છેદિકા એક તરફના અંતકોની પ્રત્યેક જોડ ખાલી જગ્યા છે. એક છેદિકા બે સમાંતર રેખાને છેદે તો છેદિકાની એક જ તરફના અંતકોણ ખાલી જગ્યા છે. આ સી બન્યું અંતકોણ, આપણે કહ્યું તો આ સી બન્યું એને પણ અંતકોણ કીધું છે. આ બંને નો સરવાળો 180 થાય એવું આપણે કહ્યું હતું. એટલે આપણે એવું લખી શકીએ કે બંને નો સરવાળો 180, જેને ગણિતની ભાષામાં કહેવાય પૂરક છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ખાલી જગ્યા થાય છે.
મોર્નિંગ નાનો સરવાળો 180 અંશ થાય છે. જો એક છેદિકા બે સમાંતર રેખાને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ, તમને શીખવાડી દો, અનુકોણ એટલે એક નંબર, બે, ત્રણ, ચાર, પાંચ, મોટું જોડ, આ બધું શીખવાડેલું છે. એનું આ તો ખાલી રિપીટ કરીએ જ અત્યારે. એક પસંદ કરીએ, ત્રણ નહીં લેવાનું, આ પાંચ, એક અને પાંચ અનુકોણની જોડ થાય, એવી રીતે બે અને છ અનુકોણની જોડ થાય, એવી રીતે ત્રણ અને સાત અનુકોણની જોડ થાય, એવી રીતે ચાર અને આઠ અનુકોણની જોડ થાય. આ બે સમાંતર નાયની છેદિકા હોય તો અનુકોણની જોડના માપ સરખા હોય, એટલે અનુકોણની પ્રત્યેક જોડ એકરૂપ હોય છે. એકરૂપ એટલે માપ સરખા છે. ચલો મિત્રો, પ્રશ્ન એક પતી ગયો, પ્રશ્ન ચાર લઈએ. ચાલો વિધાન ખરા છે કે ખોટા તે લખો. આપણે તો કારણ પણ આપીશું ખોટું હશે તો. વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, બે સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા છેદિકાની એકત્રમાં અંતઃકોણ સમાન હોય છે. આ તે છેદિકા બે સમાંતર રેખાની છેદિકાની એકત્રમાં અંતઃકોણ કેવા હોય? પૂરક હોય, સરખા જેવું ના હોય. આ બંનેનો સરવાળો કેટલો હોય? 180. સરખા જે કોણ એવું નથી. આ બંનેનો સરવાળો 180, એટલે આપણું વિધાન ખોટું છે. આ વાક્ય પહેલા લખી નાખીએ. બે સમાંતર રેખાની છેદિકા વડે, બે સમાંતર છેદ રેખાની છેદિકા વડે બનતા છેદિકાની એકત્રમાં અંતઃકોણ સમાન છે. વિધાન ખોટું, અંતઃકોણ પૂરક છે, એટલે કે તેમના માપનો સરવાળો 180 અંશ થાય. બીજું વિધાન, કોઈ પણ ત્રણમાં ત્રણ ત્રિકોણના વધુમાં વધુ બે ખૂણ લઘુ કોણ હોય. કોઈ પણ ત્રિકોણના વધુમાં વધુ બે ખૂણ લઘુ કોણ, કોઈ પણ ત્રિકોણના વધુમાં વધુ બે ખૂણા લઘુ કોણ. વધુમાં વધુ બે નો મતલબ પેલા ખબર પડી ગયો. હું વધુમાં વધુ બે રોટલી ખાઉં છું એનો મતલબ શું થયો? કે હું મેક્સિમમ બે રોટલી ખાઉં. મેક્સિમમ બે રોટલી નો મતલબ શું થયો? કે બે થી વધારે નહીં, બે કે બે કરતા ઓછી. એટલે અહીંયા વધુમાં વધુ બે નો મતલબ શું થયો? વધુમાં વધુ, પેલા અર્થ સમજીએ પછી વિધાન લઈશું. વધુમાં વધુ બે બરાબર બે અથવા બે થી ઓછા. અમને એવું કહે છે કે ત્રિકોણના વધુમાં વધુ બે ખૂણા લઘુ કોણ, ત્રિકોણના વધુમાં વધુ બે ખૂણા લઘુ કોણ હોય એનો મતલબ એવું કહે છે લોકો કે ત્રિકોણમાં બે ખૂણા લઘુ કોણ હોય અથવા એક ખૂણો લઘુ કોણ અથવા એક પણ ખૂણો લઘુ કોણ. ના, તો વધુમાં વધુ બે ખૂણા લઘુ કોણ હોય ચાલે, હોય પણ ખરા. બે ખૂણા લઘુ કોણ હોય, બે થી ઓછા ખૂણા લઘુ કોણ હોય, પણ વિધાન ખોટું. કેમ? કારણ કે ત્રિકોણમાં ત્રણેય ખૂણા લઘુ કોણ હોઈ શકે છે. શું કીધું? ત્રિકોણના ત્રણેય ખૂણા લઘુ કોણ હોઈ શકે છે. આપણે એવું કીધું, ત્રણેય ખૂણા લઘુ કોણ હોઈ શકે છે. આમે વધુ વધુ બે ખૂણા લઘુ કોણ, વધુ વધુ બે નો મતલબ શું? તો બે ખૂણા લઘુ કોણ અથવા બે થી ઓછા ખૂણા લઘુ કોણ, એટલે કે એક ખૂણો લઘુ કોણ હોય, ઝીરો ખૂણો લઘુ કોણ હોય. પણ જોઈ લો સાઈડ સાઈડ સાઈડ,
विधान खोटू त्रणे खूणा लघुकोण होई शके छे। कोई पण खरा खोटामां बधी शक्यताओ साची होय तो ज विधान साचुं गणाय। पण जो कोई पण विधानमां एक शक्यता पण खोटी आवे तो विधान खोटुं गणाय। तो आ त्रण खूणा लघुकोण होई शके जेवुं थाय छे એટલે विधान खोटुं छे। कोई पण त्रिकोणना वधुमां वधु बे खूणा काटखूणा होय अर्थ समझे बे अथवा જો ત્રિકોણ નો એક નિયમ તો આપણને ખબર છે 6.7 પ્રમેય ત્રિકોણ ત્રણેય ખૂણાનું માપનું સરળ 180 દે એ તો આપણે કન્ફર્મ જ છે। હવે તમે વિચારો કે ત્રિકોણમાં ત્રણ ખૂણા હોય ત્રણમાંથી જો બે ખૂણા કાટખૂણા હોય બે ખૂણા કાટખૂણા એટલે એક નિયમ પણ બીજો એ બે નો સરવાળો 180 જીગો ત્રીજાનું ના થાય ત્રીજો 0 થાય 0 અંશનું ખૂણો નથી 0 થી 180 વચ્ચેનું માપ એટલે લઘુકોણ કહેવાય 180 વાળા માપને સરળ કોણ કહેવાય 180 થી 360 વાળા 0 થી 90 વચ્ચેનો માપ લઘુકોણ 90 કાટખૂણો 90 અને 180 વચ્ચે ગુરુકોણ 180 વાળો સરળ કોણ 180 થી 360 ની વચ્ચે વાળા ખૂણાનો માપ એ વિપરીત કોણ પણ 0 અંશનો ખૂણો નહીં એટલે જો બે ખૂણા કાટખૂણા હોય તો બે સરવાળો 180 થઈ જાય ત્રીજા નું ના થાય આપણો પ્રમેય ખોટો સાબિત થાય કે ત્રિકોણનો નિયમ ખોટો સાબિત થાય કે ત્રિકોણનો સંપૂર્ણ સરવાળો 180 થાય। ત્રિકોણના ત્રણ ભલે એક ખૂણાનો માપ એક અંશ હોય તો પણ ચાલે 0.5 હોય તો બી ચાલે 0.1 હોય તો બી ચાલે બે ખૂણાનો સરવાળો 180 થાય એવું ક્યારેય ન બને એટલે વિધાન ખોટું છે। કારણ કે જો ત્રિકોણમાં બે કાટખૂણા હોય તો ત્રિકોણના બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય જે પ્રમેય 6.7 થી ત્રિકોણ ના ત્રણ ખૂણા સરવાળો 180 થવો જોઈએ કોટિકોણ સુધી નાખે ત્રીસ જવાબ આપ્યો છેલ્લું ખરું ખોટું પછી ચોપડી ચાલુ કરીએ ચોપડીનું છેલ્લું સ્વાધ્યાય બાકી છે ત્રિકોણ વાળું એ લઈશું અને એક પ્રમેય બાકી છે એ લઈશું કાલે ચેપ્ટર પૂર્ણ થઈ જશે આખું તમને શું કહ્યું ત્રિકોણ PQR ખૂણો P બરાબર ખૂણો Q બરાબર 55 શક્ય છે વિધાન ખોટું બંને સરવાળો કરો કારણ કે
सरवाळो करीए ने तो 190 थाय। त्रिकोणना त्रण खूणानो सरवाळो विधान खोटू छे। चलो मित्रों फोटो पाड़ी लो अने पछी आपणे हवे नवू लईए चोपड़ी नू प्रेक्टिस बुक नू आखू स्वाध्याय प्रकरण उभू पती गयू। स्वाध्याय 6.3 ने उदाहरण 7 तो अपने बाकी रे लीजिए आज काले एक प्रमय बाकी है। हेलो आप कौन बोलो आप कौन बोलो तो अबे 10 मिनट में फोन करो आप फोन में तकलीफ छे 10 मिनट में फोन कर बीजा फोन लग गया। चौपड़ी स्वाध्याय 6.3 दाखला नंबर 1 आकृति में आकृति आकारित छे लोग त्रिकोण PQR ની બાજુઓ QP અને RQ ને અનુક્રમે S અને T સુધી લંબાવેલ છે। S અને T સુધી લંબાવેલ છે। હલો હા હું રિંગ કરું સાહેબ આ ફોન બગડેલો રિંગ કરું રિંગ કરું છું। S અને T સુધી લંબાવેલ છે SPR is equal to 135 ohms. PQT is equal to 110 ohms. PRQ શોધો આટલી દોરીને આપી દે એટલે આપણે ડાપણ નહીં કરવાનું નામ લખવામાં જેમ દોરી હોય એમ જ દોરવાનું। S P R Q T 110 135 પહેલા ચોપડી કરી હોત તો પ્રેક્ટિસ બુક નું આપણે જાતે કરી શકીએ અને પ્રેક્ટિસ બુક કરી તો ચોપડી જાતે કરી શકીએ પણ પ્રેક્ટિસ બુક માં એના કરતા વધારે આપી દીધી આપણે પહેલા પ્રેક્ટિસ બુક કરી દીધી। ચલો સ્ટાર્ટ કરીએ આપણે આ બે રેખિક જોડના ખૂણા થાય આ 22 કોણ થાય એટલે પહેલી આકૃતિ આવી થશે આપણી કોણ PQT કે ત્રિકોણ PQR નો બહિષ્કોણ છે માટે કોણ PQT
વત્તા ખૂણો થી ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ 180 બહિષ્કોણ કહેવાય કે બીજી આખું રૂપ અહીંયા એસ પી આર ક્યુ 135 બહિષ્કોણ કરું આ બંને નો સરવાળો 180 થાય પિસ્તાલીસ આ શોધવાનું છે ત્રિકોણ PQR માં ખૂણો P 180 ખૂણો R 65 ખૂણો પી આપ્યું 65 થયો આખો દાખલો પૂરો થઈ ગયો સહેલો દાખલો હતો આ રેખિક જોડ અને આ પરથી 1/2 બાદ કરી આપો આ રેખિક જોડ 1/2 બાદ કરી આપો આ ત્રણ નું સોળ 180 આ બધી આકૃતિઓ ના દોરી મેં ચાલે હો તમારે તો આ સીધું લખી નાખું તો પણ ચાલે આ તો તમને સમજણ પણ એટલા માટે આપણે દર વખતે લખલક કરીએ છીએ ચલો બીજો દાખલો આકૃતિમાં ખૂણો x 62 અંશ ખૂણો x y z 54 અંશ છે જો ત્રિકોણ એક્સ વાય ઝેડ ના વિભાજકો અનુક્રમે વાય ઓ તથા ઝેડ ઓ હોય ઓ ઝેડ વાય આખો દાખલો મોડે બોલી દઉં જો પછી આખો ગણીશું આપણે ત્યાં જ મારે એક્સ લખવાનો વાય ને ઝેડ
62 અંશ આપ્યો છે, 54 અંશ આપ્યો, વાયો ઝેડો વિભાજક છે. ઓકે, યાની આ બહુ મજાનો દાખલો છે. L નું કામ શું કર્યું? L નું કામ Z શોધવાનું કરી નાખ્યું. ત્રિકોણ ના ત્રણ ખૂણા નો સરવાળો 180 અંશ થાય, એના ભાઈ Z તો મળી જશે. L નું છે ત્રિકોણ XYZ માં ખૂણ X વત્તા ખૂણ Y વત્તા ખૂણ Z is equal to 180, 62, 54, Z 180, 180, 64 બીજી આકૃતિ તમારા માટે દોરી આપેલ આખો ખૂણો હતો આપણો 54, વિભાજક હોવાથી અને બે સરખા ભાગ થઈ જાય, મોડે થઈ જાય એવું લાગે. આ 27 આટલો અડધો 27 અને કોણ ઝેડ વાય ઓ એટલે બીજો અડધો 27 થાય. આ 27 આ 27 ત્રીજું સ્ટેપ લઈએ આપણે. હવે ઝેડનો વિભાજક છે, અહીંયા ઓ નામ આપીશું. ડાબી આકૃતિ જોશે X, Z, Y, O, આખો ખૂણો આપણે 64, એના વિભાજક વાળી આ 32, આ 32 લખીશ ખૂણા X, Z, Y નો વિભાજક માટે XZY 64 છે, માટે કોણ XZO 32 અને YZO 32 થાય. મારું આટલું કામ પછી જવાબ આવી ગયો મારો. શું શું જવાબ? નેટવર્કિંગ નો પ્રોબ્લેમ છે એટલે કદાચ ડર થતું હોય તો મિત્રો યુટ્યુબ પર અડધો કલાક પછી એટલે કે લેક્ચર પત્યાના અડધો કલાક પછી આખી લિંક મૂકાઈ જશે. તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં ખાલી ક્લિક કરશો આખો વિડીયો ફરી ચાલુ થઈ જશે. બે ફાયદા લો, અત્યારે ભણો છો પછી ફરીથી યુટ્યુબ પર જે લિંક મૂકીએ છે એને ક્લિક કરો, એને આખો જોઈ લો, અને જે વોટ્સઅપ પર જે ફોટા મૂકીએ છીએ એના પરથી ઘરકામ કરી નાખો.
અને લાઈવ કઈ તમારી જોડે રેકોર્ડિંગ માં તો રહેશે એટલે એ પણ આખા દિવસમાં ઘણી બધી વખત જોઈ શકશો તમે. ને ઇન્સ્ટા પર બધા વિડિયો રહેશે. ચલો આ નામ પરથી મારું વાય ઝેડો હું બાયો ઝેડ એટલે આઈ એમ સુધારો નાખી એટલે હવે ચોથું સ્ટેપ રંગીન પેન્ટિંગ કામ કરી મજા આવે એમ તમને મજા આવે જોવાની મને ભણાવવાની મજા આવે. શાંતિ થી ભણો તો ભણવાની બહુ મજા આવે એકદમ શાંતિ થી ભણી શકીએ આપણે. બીકોમ વાયો ઝેડ માં વાય ઝેડ એટલે આર વત્તા કોણ વાયો ઝેડ એટલે આર સત્યાવીસ વાયો ઝેડ બત્રીસ 180 બત્રીસ 59 121 આખો દાખલો પતી ગયો. ખબર પડી કઈ રીતે કર્યું આપણે આ પાછળ આપણે ચોખ્ખો નાખ્યો ત્રિકોણ બીજો કોણ સુધી નાખ્યો ત્રણ ગુણા સરવાળો 180 આ સુધી એમ મેળવી નાના બે સરખા ભાગ પછી ઝેડ નો દ્વિભાજક હતું 64 ના બે સરખા ભાગ આ મળી ગયો આ મળી ગયો આ શું પડે છે ચલો ત્રીજો સરસ મજાનો દાખલો લઈએ એમાં પણ આકૃતિ આપેલી છે આપણને દાખલા નંબર 3 આકૃતિમાં જો એ બી સમાંતર ડી સમાંતર શબ્દ આવ્યો એટલે યુગ્મ કોણ અનુકોણ અંતઃકોણના નિયમનો ઉપયોગ થશે એ બી સમાંતર ડી છે બે ઉભી લાઈન એટલે સમાંતર ની નિશાની કહેવાય એ બી સમાંતર ડી છે કોણ બીએસી 35 છે કોણ સીડી 53 છે તો કોણ ડી સીઈ મેળવો
રકમ અત્યારે કશું વિચારવાનું નહીં, આ તો બી આપી દીધી દોરી નાખી. જેવી આટલી દોરી એવી દોરવાની આપણે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. સિમ્પલ દાખલો, સમાંતર શબ્દ આવે એટલે યુગ્મ કોણ અનુ કોણ અંતઃકોણ ના નિયમ નો ઉપયોગ કરી શકીશું. પહેલું કામ લઈએ આપણે, આ મને આ ઝેડ દેખાય છે, અહીંયા લખીશ એ બી સમાંતર ઈ ની છેદિકા. આ બે સમાંતર આ એક છેદિકા ઈ વડે બનતા યુગ્મ કોણ બી એ ઈ બરાબર છે. આને આ કોણ ઝેડ બન્યો, સમાંતર પેલા બંને સરખા થાય. બીએ બરાબર 35 છે, એબી બરાબર 35 થાય. આ કોણ મને 35 મળી ગયો. આ ખૂણો જે છે એનું નામ મેં લખ્યું એ ઈ ડી, પણ એની જગ્યા માં સીઈડી બોલું તો પણ ચાલે. હોવાથી આ એક જ લાઈન માં છે, આનો મતલબ એમ કહેવાય કે એ સી અને ઈ ત્રણ એક જ લાઈન માં છે, માટે તમે એઈડી બોલો કે સીઈડી બોલો, સીઈડી 35 જ કહેવાય. એઈડી અને ખૂણો એઈડી અને સીઈડી એક જ ખૂણા છે. માટે ખૂણો સી બરાબર 35 થાય. આ ખૂણો 35 થઈ ગયો, મારું કામ પતી ગયું. હવે સી ઈ ડી આ 53 છે, આ 35, આ શોધવાનું છે. ત્રિકોણ લંબગોળ સાવ 180, ત્રિકોણ સી ડી માં અથવા સી ડી માં ત્રિકોણ નામ ગમે તે રખાય, દાખલો લઈએ. એ પ્રકારે છેદે છે કે ખૂણો PRD બરાબર 40
आरपीटी बराबर 95 ओम। और टीएसक्यू बराबर 15 ओम। तो कौन एसक्यूटी में हो? चलो यानी यहां आप थोड़ी दूरी नहीं जाती थी आपस में। चौकड़ी बनती हो शांत खूणा अभी कोण कहे पर युग्म कोण कोण ने आई सके आवे खरा એના માર્ક સરખા હોય એવું ના લખાય કારણ કે આ ને આ સમાંતર નથી એવું કીધેલું છે કીધું હોય સમાંતર તો જ યુગ્મ કોણ એમ તો ઝેડ બન્યો આ ને યુગ્મ કોણ થાય પણ સરખા થાય એવું ના થાય કારણ કે આ બે સમાંતર રેખા નથી આ કોણ છે આરપીપી આરપીપી 95 પીએસક્યુ बार लीआरटी 40 तो बार पीआरटी 40 पीएसक्यू 75 तो एसक्यूटी में हो एसक्यूटी में हो। चलो टाइप करिए आप आ खूणो मेळवो छे मारे આ ખૂણો મેળવવો છે આ ખૂણો મેળવશે ક્યારે તો આ યુગ્મ કોણ છે મેં તમને કીધું પણ એ સમાંતર છે રેખા એવું નથી એટલે સરખા છે એવું ના હોય મારું પહેલું કામ શું થશે પહેલું સ્ટેપ આ મોડે રાખવું પડશે આ ત્રિકોણના ત્રણ ખૂણો સરળ એકસમ છે એના પરથી મને આ મળી જાય આ મળી જશે એ મળી જાય એટલે આને આ સરખા લે અભી કોણ એ મળી જાય પછી આ ત્રિકોણનો ત્રણ સરળ એકસમ છે એના પરથી આ મળી જાય ત્રણ સ્ટેપ નો દાખલો પહેલો સ્ટેપ પહેલું સ્ટેપ પી આર ટી ત્રિકોણ પી આર ટી માં પૂરું નામ લખીએ ને આપણે આર પી ટી વત્તા એટલે આ કોણ પી આર ટી શોધવાનો છે પિસ્તાલીસ ખબર પડે બધાને ચલો હવે બીજું સ્ટેપ પી આર S P K आप इस तरह से मोड़े आप देख लो अभी कौन माटे S T के ऊपर इस तरह से था
આ ખૂણો પણ મને મળી ગયો 45, આ 45 તો આ પણ 45, તો મારે આ શોધવાનું રહ્યું. આજે 45, આજે 75, અને આજે એસક્યુબી 180°, 120, 60°. બાકી પૂરો થઈ ગયો. ખબર પડે પહેલું કામ શું કર્યું, આ શું આ કેવી રીતે ત્રિકોણ નો સોળ 180, 101, આ બંને સોળ 135, 180 મને 135 બાદ કર્યો, મને આ 45 મળી ગયો. આ 45 મળી ગયો એનો અભિગુણ આ, એટલે આ 45 મળી ગયો. આ ત્રિકોણ નો સોળ 180, 45 વત્તા 75 એટલે 120 થાય, 75 બાદ 80 થાય 120, એટલે 180 માંથી ત્રિકોણ નો ગુણ સોળ 180 એમાંથી 120 બાદ કર્યો, આપણને 60 મળી ગયું. મિત્રો હવે આજે આટલું રાખવાનું છે, બધું જ ઘરકામ બે વાર અને ઉમર કરી મેસેજ કરવાનું. અને મિત્રો હવે એક જ લેક્ચર નું કામ બાકી છે, કાલે બધા ચોપડો લઈને બેસજો, એક બે દાખલા જાતે પણ કરો આપીશ 5 મિનિટ માટે, અને પછી કાલે એક પ્રમેય છે અને 3 જ દાખલા બાકી છે, 2 કે 3 જ, એ 3 દાખલા અને 1 પ્રમેય એટલું થઈ જશે, એટલે આપણું આખું કામ chapter 6 ચોપડી પ્રેક્ટિસ બુક ઉદાહરણ સાથે પૂરું થઈ જશે, MCQ સાથે. કાલે ચોપડો લઈને બેસવાનું, આવતી સવારે 10 વાગે મળીએ, હોમવર્ક 2 વાર કરવાનું, હોમવર્ક કરી હોમવર્ક મેસેજ કરવાનો. અને બીજું, જો નેટવર્કિંગ ને પ્રોબ્લેમ ને કારણે કઈ તકલીફ થતી હોય તો કલાકની અંદર એટલે કે 12 વાગ્યા સુધીમાં યુટ્યુબ નો આ વિડીયો આજના લેક્ચર નો અપલોડ થઈ જશે, ગ્રુપમાં મૂકાઈ જશે, ગ્રુપમાં ક્લિક કરશો તમે આખો વિડીયો જોઈ શકશો, હોમવર્ક કરી શકશો, અને દિવસમાં ઘણી બધી વખત તમે જોઈને બીજાને પણ ભણાવી શકશો. આવજો.